ભાઈ, આપણા ગુજરાતને આ થયું છે શું? રાજ્યમાં દિવસે ને દિવસે સતત ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રકારની વધુ એક ઘટના ભાવનગરમાં સામે આવી છે. ભાવનગર શહેરના આઝાદનગર વિસ્તારમાં બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી. એક જ શેરીમાં રહેતા બે પરિવારો સામાન્ય બાબતે બાખડી પડ્યા. છૂટા હાથ અને લાકડી ધોકા વડે મારામારી થતાં બંને પક્ષે લોકોને ઈજાઓ પહોંચી. આ ઝઘડા દરમિયાન સમજાવવા જતાં અમદાવાદથી ભાવનગર લગ્ન પ્રસંગે આવેલી પાડોશી યુવતીને પણ ઈજાઓ પહોંચી હતી. તમામ લોકોને, ઈજાગ્રસ્તને હાલ તો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે અને આ મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. આપણે ત્યાં જૂથ અથડામણ હવે જાણે સામાન્ય બની ગઈ છે. અહિંસાના પૂજારી ગાંધીના ગુજરાતના લોકોને આ શું થઈ રહ્યું છે? કેમ હિંસક બની રહ્યા છે લોકો? કેમ કાયદાને હાથમાં લઈ રહ્યા છે? કેમ આવું થઈ રહ્યું છે? તેવા અનેક સવાલો છે. ભાવનગરની વાત કરીએ તો અગાઉ પણ આ પ્રકારની અનેક ક્રાઇમની ઘટનાઓ સામે આવી હતી. તાજેતરમાં 4 મહિના પહેલા જ સુભાષનગર વિસ્તારમાં આવેલ રાજપૂતવાડામાં બે કૌટુંબિક ભાઈઓના પરિવાર વચ્ચે જગ્યા બાબતે તેમજ મકાનમાં ચણતર કરવા બાબતે મારામારી થઈ હતી. ઘટનામાં એક યુવતી સહિત 3 વ્યક્તિને નાની મોટી ઈજા થવા પામી હતી. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે સામસામી ફરિયાદ પણ નોંધી અને તપાસ હાથ ધરી. ભાવનગર જિલ્લામાં મારામારીની ઘટનામાં અચાનક વધારો થયો છે. એક જ દિવસમાં 4 ગુના નોંધાઈ ગયા. છેલ્લા 3 દિવસમાં 20થી વધારે મારામારીના કેસ નોંધાયા છે. ભાવનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો જેમાં બોર તળાવ, સોનગઢ, મહુવામાં 3 બનાવ, જ્યારે વરતેજ, ઉમરાળા, ખૂંટવાડામાં 2 બનાવ બન્યા છે. નીલમબાગ, બગદાણા, સિહોર, સિંધુનગર, આનંદનગરમાં 1-1 મારામારીના બનાવો પણ બનવા પામ્યા છે, જેમાં શહેર અને જિલ્લામાં 20થી વધુ મારામારીના બનાવોમાં 63 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આવી તો અનેક ક્રાઇમની ઘટનાઓ ભાવનગર શહેર અને જિલ્લામાં બનવા પામી છે, પરંતુ આવી ઘટનાઓ કેમ બને છે તે એક મોટો સવાલ છે. સાહેબ, આ છોકરો મારે ઘડી ઘરમાં ઘડી જાય છે અને ધમકી દીધા કરે. કેટલા જણા હતા એ? એ તો આખું આઝાદનગર આવ્યું છે મારવા, અને અંધારામાં માયરા ચારે ચાર ને. સાહેબ, અમે હું ઓગી જાય. ઠીક. અને આજે માયરા, એ તમારે શું થાય? મારો છોકરો ને મારી બહુ થાય સાહેબ. ઠીક. એમની પાસે શું હતું? એના પાસે કાંઈ નહોતું સાહેબ. એમને મારો આવ્યા, એ લોકો પાસે હથિયાર શું હતા? એના હાથમાં છરી હતી, ટોકા હતા. છોકરી મારી જુવાન એકલી હતી, એની મમ્મી કામે જાય, એનો બાપ કામે જાય. આજે છોકરો ઘરમાં ગરી ગયો, એનું નામ શું છે? નામ નથી આવડતું સાહેબ. એના બાપનું નામ આવડે, મકાભાઈ. મકાભાઈ રહે છે ક્યાં? એ લોકો અમારે છેલ્લી ગલીમાં અને અંધારામાં લઈ જઈને માર્યા. બતાવી દે. અગાઉ કાંઈ તમારે માથાકૂટ થયેલી આ લોકો? અરે કોઈ દી નહીં સાહેબ. અમારે આપણે રામ મંદિર મંદિર આઝાદનગર ના એ બધા બાધુ આવ્યા, ધોકા, છરી, પેચ્ચા ને એવું લઈ પણ 4 જણાને માર્યા. નામ આવડે. શું નામ છે? નામ તો બટુકભાઈ છે. આપણે તમને એમ નથી ખબર માથાકૂટ થવાનું કારણ શું છે? એ તો મારા ભાઈ ને છે ને, પેલા ઘરમાં આવી એને મમ્મીએ ધોકો ને પેટથી માર્યો. પછી અમે બધા સાંજે આવ્યા ગામડે થી વાડીએ થી, તો અમે આવ્યા ભેગા, અમને બધાને માર્યા. શું લેવા? બેન ને માર્યા? ભાઈ ને? શું લેવા? એ તો ખ્યાલ નહીં. ઘરે આવ્યા ત્યાં અમે અમી રાતે ઘરે આવ્યા ને. અને કેટલા લોકોને ઈજા થઈ? અમને 4-5 જણાને. શું નામ છે? ભાઈ મકોડભાઈ, શીલુબેન, મારું મિહિર અને એક ધ્રુવી. શું હથિયારો હતું ભાઈ પાસે? 2 ટોકા, છરી, પેચું. કેટલા જણા હતા? એ 10-12 જણા. જૂની અદાવત કરી કોઈ? જૂની અદાવત આવી બનાવ બેનો. અને એ છે ને, ગમે ત્યારે અમે ગલી, અમારું ઘર છેલ્લે છે, અમે આવીએ જઈએ ગાડીને ને આવીએ જઈએ, એટલે આડાવાળા આડુવાળું કરતા હતા બધું. આડા બે જાય અને એમ કે આયા ત્યાં અમારે ગાડી એકાલી નહીં નીકળવાનું ને એવું બધું. તમે કઈ જગ્યા બનાવ બેનો? આપણે રામંદ્ર મંદિર આઝાદનગર. મનોજપુરી ભીગોરી ગોસાની. મનોજભાઈ ક્યાં રહ્યો તમે? આઝાદનગર રામંદ્ર મંદિરની સામે લુવાર શેરીમાં. શું બનાવ બેનો હતો? હવે એ લોકો એ કોળી છે અને હું 5 વાગ્યા વિરાણી સ્કૂલની વર્ધી ભરવા ગયો હતો છોકરાઓની, અને ઉતારીને આવતો હતો
અને સાંજે આવ્યો તો આ બધા મહિનો મેં ખાલી હું ઘરની અંદર ખાતો હતો ત્યાં એ લોકો આવીને મને મારવા માંડ્યા. મારા છોકરાને છરી મારવા ગયા તો મેં હાથ હાથ દોરાઈ ગયો, મારા હાથમાં વાગી ગઈ અને માથામાં ધોકો માર્યો અને વાહામાં માર માર્યો મૂંડ માર. એ નહીં તો ચાર થી પાંચ જણા હતા. આ છોકરો રહ્યો એ ઘરમાં કરી ગયો તો શું હતું? અમારી છોકરી એકલી હતી અને મારા ઘરના છે ને કામે જાય છે હીરામાં, એ કામે ગયા હતા. મારો મોટો છોકરો કામે ગયો હતો અને મારી છોકરી એકલી ઘરમાં હતી અને એ ભાઈ એકલો ગળી ગયો ઘરમાં. આ બનાવને લઈને પોલીસને જાણ કરી હતી તમે? પોલીસને ફોન કર્યા, પોલીસવાળાએ ફોન નથી ઉપાડ્યા. ફોન નંબર ઉપર 7-8 લીધી મારી છે અમે.